અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. નારાયણપુરામાં કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. રોડ રસ્તા પાણીની સમસ્યાના નિરાકરણની બાહેધરી પણ તેઓ આપી રહ્યા છે. લોકોનું કોંગ્રેસને સમર્થન હોવાનો ઉમેદવારો દાવો પણ કરી રહ્યા છે. ત્યારે હવે જે લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે તેઓ હવે કોંગ્રેસને સાથ આપી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જોકે નારણપુરા વોર્ડની અંદર કોંગ્રેસ દ્વારા પણ જે ડોર ટુ ડોર પ્રચાર છે તે આરંભવામાં આવ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના જે ઉમેદવારો જે છે નારણપુરા વોર્ડના, તેઓ હાલ તો ચૂંટણી પ્રચાર છે તે કરી રહ્યા છે. સોસાયટી દર સોસાયટીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સીધી વાત તેમની સાથે કરીશું. શું કહેશો, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, કયા મુદ્દાઓ સાથે લોકોનો સંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે? એકચ્યુઅલી જે અમે ફરી રહ્યા છીએ લોકસંપર્ક રાઉન્ડમાં, એમાં લગભગ અમારે પહેલા તો કંઈ કહેવાની જરૂર નથી પડતી, સામેથી જ પ્રશ્નો આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ અમે તમને નથી આપ્યા અત્યાર સુધી. અમે સમજીએ છીએ, લોકો બી સમજે છે કે આ વખતે અમને એમને એમ કીધું છે કે ભાઈ આ વખતે તમે લોકોને એક ચાન્સ મળશે અને અમે હોપફુલ છીએ, કારણ કે રોડ રસ્તા પાણીના પ્રશ્નો અને ઘણા બધા વિકટ પ્રશ્નો અહીંયા હાઉસિંગની સોસાયટીઓમાં છે, એટલે લોકોનો રોષ દેખવામાં આવી રહ્યો છે. અમે જયારે લોકસંપર્ક ગ્રાઉન્ડમાં આવીએ છીએ ત્યારે કયા કયા પ્રશ્નો તમારી સામે મૂકે છે, શું કહે છે? એક તો મેઇન પાણીના પ્રશ્નો, ચોમાસામાં જે ધનકી થાય છે અને પાણી જે ખાડા પડેલા છે, રોડ તૂટી ગયેલા છે, સતત એની અવગણના કરવામાં આવે છે. આટલા વર્ષોથી સત્તા ઉપર હોવા છતાં એ લોકો સંપર્કમાં બિલકુલ છે જ નહીં. પબ્લિક એટલી બધી કંટાળી છે કે ભાઈ તમે એકવાર છૂટી જાઓ છો પછી દેખાતા નથી. તો અમે એમ કે બેન, અત્યારે સત્તા ઉપર ભાજપ સરકાર છે, અમે તો છીએ જ નહીં. અમને એકવાર ચાન્સ આપો, 5 વર્ષ અમને જુઓ, અમે તમારા કામ ના કરીએ તો ફરીથી અમને બી ફેંકી દેજો. અમે બી કામ કરવા માટે આવ્યા છે અને કામ કરવા માંગીએ છીએ અને કામ કરવું જ છે. એકવાર અમને સત્તા ઉપર લાવો. પબ્લિકનો ભયંકર અંદરથી રોષ છે કે કોઈ જ કામ આ લોકો કરતા નથી, બજેટો વપરાતા નથી, બિલકુલ નિષ્ક્રિય છે. બીજું સ્વાસ્થ્યની રીતે બી લોકો બીજા હેરાન થાય છે, પીડાય છે, એની બી કોઈ દરકાર કોઈ લેતું નથી. સ્વાભાવિક સુવિધાઓ હોસ્પિટલોમાં જે મળવી જોઈએ એ લોકો બી આપી શકતા નથી. આ બધા પ્રશ્નો છે. પ્રશ્નો તમે સાંભળો છો સ્થાનિક લોકોના, તમે શું બાંયધરી આપો છો, તમે કઈ કઈ બાંયધરી આપો છો કે અમે આ કામ કરી આપશું એઝ એ કોંગ્રેસ તરીકે? જી બિલકુલ, અમે એ લોકોને બિલકુલ સાંત્વના આપી કે અમે સત્તામાં આવીશું તો બિલકુલ તમારા જે પ્રશ્નો છે, જે બેઝિક પ્રશ્નો છે, એ એમને પૂરા સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. અમે એમને કયા પ્રશ્નો સોલ્વ કરવાનો તમે બાંયધરી આપી? હા, એ લોકોના પબ્લિકને મોસ્ટલી એ પ્રશ્નો હોય છે કે જ્યાં ત્યાં ખોદકામ થાય છે, રાઈટ, પછી એને બંધ કરવામાં આવતા નથી, એટલે તે જગ્યાએ પાણી ભરાઈ જાય. અને પાણી ભરાય છે એટલે એટલા પાણી ભરાય છે કે લોકોના ઘરને ઉપર 3-3 સીડી બનાવી પડે કે જેથી પાણી અંદર ના આવે. તો અમે સોલ્વ કરવા માટે એમને બાંયધરી આપીએ છીએ. લોકોના પ્રશ્નો છે તે સાંભળવામાં આવે છે અને તેને આ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે, તે બાંયધરી આપી રહ્યા છે કે તમારા પ્રશ્નોનું ચોક્કસપણે અમે નિરાકરણ કરીશું, તે પ્રકારની બાંયધરી છે તે આપી રહ્યા છે. ખાસ કરીને જે કોંગ્રેસ છે તે પ્રચાર કરવા જાય છે તો સ્વાસ્થ્યના મુદ્દા હોય છે, સાથે સાથે રોડ રસ્તાના મુદ્દા હોય છે, પીવાના પાણીના જે પ્રશ્નો હોય છે, આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે તેની રજૂઆત છે તે પણ કરતા હોય છે અને તેની રજૂઆતના આધારે તેઓ વાયદા વચન છે તે આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે તમામ પ્રશ્નો છે તેનું નિરાકરણ કરીશું. કેમેરામેન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી.